કોરોનાની મહામારી ચાલી રહેલ છે ત્યારે ગણેશ ઉત્સવ પણ નજીક આવી રહેલ છે તેવા સંજોગોમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા અટલ આશ્રમના શ્રી પરમ પૂજ્ય બાપુ બટુક મહારાજના સમિતિના મંત્રી ધર્મેશભાઈ લાપસીવાલા તેમજ નૈતિકભાઈ રેશમવાળા સુરતવાસીઓને ગણેશ ઉત્સવ 2020 નિમિત્તે નમ્ર અપીલ કરવામાં આવી છે। વિશ્વભરમાં હાલ હાહાકાર મચાવનાર કોરોનાથી મહામારી ફેલાઈ રહી છે ત્યારે ભારત પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયું છે। ભારત દેશ અને દેશના તમામ રાજ્યોમાં ફેલાઈ રહેલ આ મહામારીને નાથવા ભારતવાસીઓ કટિબદ્ધ છે। સરકાર તેમજ પ્રશાસન દ્વારા વારંવાર ભારતવાસીઓને ઘરમાં રહેવા, વારંવાર હાથ ધોવા, માસ્ક તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરો, કામ વગર ઘરની બહાર ન નીકળવું આવા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે। હાલ સુરત શહેરમાં કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે તેવામાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા અટલ આશ્રમના શ્રી પરમ પૂજ્ય બાપુ બટુક મહારાજ અને સંગઠન મંત્રી ધર્મેશભાઈ લાપસીવાલા વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીથી નાગરિકોને બચાવવા માટે ગણેશ ઉત્સવ 2020ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવા સુરતવાસીઓને અપીલ કરી છે તેમજ સમિતિના સંશ્રીઓ દ્વારા જનહિતમાં જાહેર કરેલ આચારસંહિતાનું પાલન કરવા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ પરિવાર સુરત મહાનગર સર્વે ભાવિ ભક્તોને નમ્ર અપીલ કરાઈ છે। સર્વે ઘરમાં રહેવું અને સુરક્ષિત રહેવું તેવો સંદેશો સુરતવાસીઓને આપી સર્વે સુખી અને તંદુરસ્ત રહે તેવી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરાઈ હતી, જેથી આ સમયે દરેક સુરતવાસીઓએ પોતાના ઘરે પોતાના પરિવાર સાથે મળીને ગણેશ ઉત્સવ ઉજવવું, જેથી બહારની કોઈ વ્યક્તિ અવરજવર કે જવાનું પ્રસંગમાં હાજર ના થવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, ZS TV સુરત। લોકમાન્ય તિલકજી, પાવાગઢના તિલકજીએ 1893માં ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ સાદર રૂપે પૂનાની શરૂઆત કરી હતી અને સુરત શહેરમાં પણ 1938થી હિન્દુ મંદિર ગોપીપુરા ખાતે ત્યાંના ભરત સત્સંગના મારાથી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને તે આ હાલના સુરતના પ્રમુખ અધ્યક્ષ એવા પરમ પૂજ્ય સ્વામી અમરેશજી મહારાજ દ્વારા સુરત શહેર ગણેશ સમિતિની સ્થાપના કરવામાં આવી છે 1988માં। ત્યાંથી સુરત શહેર ગણેશ સમિતિ જનહિતમાં અને ગણેશ ઉત્સવમાં કોઈ જાતની હિન્દુ ધર્મની ગરિમાના ભંગ ન થાય તેના માટે પ્રયત્નશીલ છે અને ગણેશ આજોગની મુસીબતોને પોતાને ગણીને તેઓ હંમેશા સંકલન કામ કરતા હોય છે। તો આ વર્ષે સંતો અને માનનીય કલેક્ટરશ્રી, માનનીય પોલીસ કમિશનરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે ચર્ચા વિચાર કર્યા બાદ ગણેશ ઉત્સવ 2020માં જ્યારે સમગ્ર વિશ્વને કોરોના જીવાણુ મહામારીએ જે હાહાકાર મચાવ્યો છે તે અનુસંધાનમાં આ વર્ષે 2020માં માનનીય પોલીસ કમિશનરશ્રી બ્રહ્મભટ્ટ સાહેબ સાથે મારી વાત થઈ ત્યારે તેમણે એવું જણાવ્યું કે હજુ આપને ઉત્સવને ઓગસ્ટમાં આવવાનો છે તો ત્યારે સરકારી ગાઈડલાઇન પડે તે મુજબ અમે વિચાર કરીશું, પરંતુ સુરત ગણેશ સમિતિએ જનહિતમાં આ કામ કર્યું છે અને અમે લોકોને અપીલ કરી છે કે સરકાર જો કંઈ પણ છૂટછાટ આપે તો પણ આપણે આ વર્ષે આ મહામારીમાં ફંડ બચાવીને લોકોની મદદરૂપ થઈએ તો સૌથી સારું ઉદાહરણ આપણે આપી શકીશું। એટલા માટે અમે કહ્યું તે પ્રમાણે આ વર્ષે ફક્ત ને ફક્ત લોકો નાની ગણેશની મૂર્તિ લાવે જેનાથી આ કોરોના મહામારી સંક્રમિત લોકો થાય નહીં તેના માટે અમે પ્રયાસ કરવાના છે। વર્ષની અંદર આમ જોવા જઈએ તો કમસે કમ 5-6 લાખ માણસો પીવે એટલો ઉકાળો 28 દિવસ સુધી ઉકાળાનું ફ્રી વિતરણ અટલ આશ્રમ અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ બંને એક જ છે સમજી લઈએ, એટલે એ બંનેના સહયોગ દ્વારા કમસે કમ 5 લાખથી પણ વધારે માણસ ઉકાળો પી શકે એટલી વ્યવસ્થા 28 દિવસ સુધી અટલ આશ્રમના ખર્ચ અને ગણપતિના ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ કાર્યક્રમ કરેલો। ત્યારબાદ સરકારશ્રી તરફથી મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે સર્વપ્રથમવાર સેનિટાઇઝર મશીન
અને કોરોના ચેક કરવાનું પણ મશીન, તેમજ સેનિટાઈઝરથી હાથ ધોવા માટેની પણ સગવડ આપણે પ્રથમવાર સેનિટાઈઝરનું મશીન મૂકીને શરૂઆત કરેલી છે. અને આ જ્યાં સુધી ન ચાલે ત્યાં સુધી આ કોરોના વાયરસ જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી આ મશીન અને આ બધી સુવિધા ચાલુ રાખવામાં આવે છે. બીજું, આવે છે ગુરુ પૂર્ણિમા, મોટા ઉત્સવો, સરકારશ્રીના કાયદાનું પાલન કરી અમારી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ ઘણા કાર્યક્રમો નાની રીતે અમારે મનાવવામાં હોય છે. તો આજે આપણે બધા ભેગા મળીને બને ત્યાં સુધી લોકોની સંપર્કમાં દૂરથી વાત કરીએ,